बनासकांठा भूस्तर विभाग की टीमें एक दिवस में रेती चोरी करता 5 डंपर झड़पी पाड़ी रूपया 1.20 करोड़ नो मुद्दामाल कब्जे करी रूपया 12 लाख नो दंड वसूल करवानी कार्यवाही हाथ धरी हती। बनासकांठा भूस्तर विभाग द्वारा अवारनवार खानगी राहे चेकिंग हाथ धरी वर्षे दहाड़े करोड़ों रूपयानी खनिज चोरी झड़पवानुं काम कराई रह्युं छे। त्यारे भूस्तर शास्त्री सुभाष जोशीना मार्गदर्शन हेठळ भूस्तर विभागनी टीम सरकारी अने खानगी गाड़ीमां चेकिंग हाथ धरता डीसाना बटाका सर्कल पासेथी एक गाड़ी रेती भरेली झड़पी लीधी हती। ज्यारे एक गाड़ी आखोल 4 रस्ता पासेथी अने 3 गाड़ी जेरडा पासेथी एम कुल 5 गाड़ी रेती चोरी करता झड़पी लीधी हती, जेओनो रूपया 1 करोड़ 20 लाखनो मुद्दामाल कब्जे करी रूपया 12 लाखनो दंड वसूल करवा कार्यवाही हाथ धरी छे। बनासकांठामां रॉयल्टी चोरी करता तत्वों पर भूस्तर विभागે लाल अंक करी छे। જિલ્લામાં પ્રતિવર્ષ 47 કરોડની આવક 75 કરોડે પહોંચી છે, જ્યારે છેલ્લા 2 વર્ષથી પ્રતિવર્ષ રૂપિયા 4 કરોડનો દંડ વસૂલ કરાઈ રહ્યો છે। આમ ભૂસ્તર વિભાગની કડકાઈને પગલે ખનિજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ સાથે મહેસૂલી આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। જિલ્લામાં ડીસા અને જેરડાની આજુબાજુથી અમે 5 ડમ્પરો બિનઅધિકૃત રેતી ખનિજનું વહન કરતા પકડી પાડવામાં આવ્યા છે। અંદાજે 1.20 કરોડ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 12 લાખ રૂપિયા જેટલા દંડની વસૂલાતની કાર્યવાહી અમે શરૂ કરી છે। આવી જ રીતે સમગ્ર જિલ્લામાં ચાંપતી નજર રાખીને અમારી ટીમો સતત વોચ રાખે છે, રેડ કરે છે, કેટલીક વાર રાત્રે તો કેટલીક વાર વહેલી સવારે ડમ્પરમાં બેસીને પણ રેડ પાડી છે અને એના પરિણામે અમને ખનિજ ચોરી અટકાવવામાં સારી એવી સફળતા પ્રાપ્ત થઈ છે અને જિલ્લાની આવકમાં પણ છેલ્લા 3 વર્ષમાં 47 કરોડથી લઈને 75 કરોડ જેટલો વિક્રમજનક વધારો થયો છે અને ઉત્તરોત્તર આવી રીતે ખનિજ ચોરી કરતા તત્વો ઉપર અમારી ટીમ સતત વોચ રાખી અને કેસો પકડતી રહી છે। વેપારી મથક ડીસા પંથકમાં ખનિજ ચોરીમાં મોટા માથાઓ સંડોવાયેલા હોવાની રાવ ઉઠી છે, ત્યારે ડીસામાં પણ ખનિજ ચોરી કરતા તત્વો સામે કોઈપણ જાતની સેશરમ વિના કાર્યવાહી કરી ચરમબંધીને પણ નહીં છોડાય તેવું ભૂસ્તર વિભાગે જણાવ્યું હતું।